सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वॉल्यूम वधारण छे आई थिंक नो फीडबैक जो की छे नहीं मॉनिटर छे पाछळ पण चालू ना करी शकी। अच्छा ओके थोड़ो वॉल्यूम वधारो। तो पहला मंत्र में क्या छे यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनं मेवापि नूनं त्वं वेत्थं ब्रह्मणरूपं ब्रह्मण यदस्य त्वं यदस्य देवेषु असुनो मीमांसमेव ते मन्ये विदितम्। यदि मन्य से सुवेदेति तो आचार्य शिष्य की बुद्धि को शिष्य निश्चय को डगावा मांगे ये निश्चय ने दृढ़ करवा माटे कदा शिष्य ने कहू हे आचार्य उपदेश ने परिणाम है मन्य सुवेदेति કે મેં બ્રહ્મને સારી રીતે જાણ્યું છે એવું માનું છું એટલે તે બ્રહ્મને સારી રીતે જાણ્યું છે એવું તો માને સુવેદા તો તો બ્રહ્મના એક અલ્પ રૂપને જાણે છે કારણ કે બ્રહ્મ કેવું છે અન્ય દેવત વિદિતા વિદિત કરતા અન્ય છે હું સારી રીતે જાણું એટલે તો વિદિત અર્થાત તો કોઈ કોઈ જ્ઞેય વિષયને બ્રહ્મ માની રહ્યો છે યદસ્ત્વ તું તારા વિશે આધ્યાત્મિક સ્તરે કશાક બ્રહ્મ માનતો હોય યદસ્ય દેવેશુ બે દેવતાઓની કોઈ અભિવ્યક્તિને બ્રહ્મ માનતો હોય તો ત્વમ વેત્થ ધર્મ એવા બી બ્રહ્મણ રૂપ નૂનમ તો જરૂર તું
બ્રહ્મના અત્યંત અલ્પ રૂપને જાણે છે. અથવા એ કારણથી મીમાંસા એવતે, તારે ખરેખર તો બ્રહ્મની મીમાંસા કરવી જોઈએ. અર્થાત જે ઉપદેશને કરવામાં આવ્યો અન્ય દેવતા વિદિતા અથો અવિદિતા અધી એ આગમ છે, અને આચાર્ય એ જ આગમનો વિસ્તાર કરે. શ્રોત્ર સશ્રોત્રમ મનસો મનોય ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. આ આચાર્યના ઉપદેશ દ્વારા આ આગમનો જે ઉપદેશ છે એનું જ વાસ્તવમાં વિસ્તાર થયો. એટલે એક આગમ છે, અન્ય દેવ તદ્વિજતા. બીજું આચાર્ય છે ને તત્ર ચક્ષુર ગચ્છતિ. તો દુકરાણ એવું પણ થયું યદ વાચા અનભ્યુદિતમ યેન વાક અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિ ઉપાસતે. આ બધો આચાર્યનો ઉપદેશ છે. આ જ આગમ વાક્ય છે ને એનું જ વિસ્તારથી સમજાવવા માટે. એટલે આગમ વાક્યમાં એ કહેવામાં આવ્યું સંક્ષેપમાં, એનો જ વિસ્તાર આચાર્યએ પોતાના ઉપદેશ દ્વારા કર્યો. એના પરિણામે હવે શિષ્ય આવીને કહે છે મન્યે વિદિતમ, નહીં સ્વેદ મન્યે સ્વેદ, એને હું બ્રહ્મને સારી રીતે જાણું છું. સારી રીતે જાણતો પણ હોય કે કદાચ કોઈક બ્રહ્મના અલ્પરૂપને બ્રહ્મ માન એવું બની શકે તો જ સારી રીતે જાણવું છે એમ કહેવાય. એને નિશ્ચયને લગાવવા માટે આચાર્યએ કહ્યું, જો આમ તો માનતો હોય તો બ્રહ્મના માત્ર એક અલ્પરૂપને જાણાય છે. અથવા મીમાંસને વધે તે કારણથી હું માનું છું કે તારે વળી મીમાંસા કરવી જોઈએ. જે આગળનો ઉપદેશ થયો એ વાક્યની એ એ આગમ વાક્યને જે આચાર્યએ સમજાવ્યું એ બધા ઉપદેશની મીમાંસા થવી જોઈએ. કહ્યું ને ઇતિ શુશ્રુ પૂર્વેશાં યેન તદ્વિચક્ષરે અન્ય દેવ તદ્વિજતા અથો અવિજતા દધિ ઇતિ શુશ્રુ પૂર્વેશાં. આ પ્રકારે પૂર્વના આચાર્ય પાસે સાંભળ્યું છે જેમણે અમને આ વસ્તુ વિસ્તારથી સમજાવી. એટલે એ પરંપરાગત ઉપદેશ આચાર્યનો અહીંનો વિશેષ ઉપદેશ આ પ્રકારે કહ્યું. એટલે ભાષ્યકારે કહ્યું સમ્યક વસ્તુ નિશ્ચય વિચારિત શિષ્ય. ટૂંકમાં વસ્તુનું સમ્યક યથાર્થ જ્ઞાન જન્મે, પોતાના શિષ્યને તત્વનું યથાર્થ જ્ઞાન જન્મે. કોઈ સંશય વિપર્ય કોઈ પ્રકારનો અવરોધ ન રહે, બધા પ્રકારના પ્રતિબંધકથી મુક્ત જ્ઞાન જન્મે એ આચાર્યની ઈચ્છા છે. એટલા માટે શિષ્યના નિશ્ચયને વિચલિત કર્યો. મીમાંસમેવ તે, એ શિષ્ય તારે આ વિષય પર વધુ વિચાર કરવો જોઈએ. અર્થાત જે ઉપદેશ તને કરવામાં આવ્યો એના અર્થને સમજવા માટે હજી તારે ઊંડાણથી વિચાર કરવો જોઈએ. એકાંતે સમાહિતો ભૂતવા, શિષ્ય એકાંતમાં ગયો, એકાગ્ર ચિત્ત બનીને વિચાર્ય, એણે આ વિચાર કર્યો. તો આનંદજીએ સમજાવ્યો વિચાર કઈ રીતે કર્યો. મન્યે વિદિતમ, એમ જ્યારે એણે કહ્યું ત્યારે મન્યે વિદિતમ, તો કહે છે કે મયા અવિદિતમ બ્રહ્મેથી મન્યે અવિદિતમ, તું પણ એનો અર્થ કર્યો. ઇંગ પદાંતાત અચી, અર્થાત એ અને ઓ પછી જો આવે તો એનો લોપ થઈ જાય. એ રીતે મન્યે અવિદિતમ, મન્યે અવિદિતમ, એટલે હું અવિદિતમ એટલે વિદિત વિદિત ભિન્ન છે એટલે જાણું છું. મન્યે વિદિતમ એટલે બ્રહ્મ અવિદિત નથી, મન્યે અવિદિતમ બ્રહ્મ વિદિત નથી.
એટલે વિદિત અવિદિત અન્ય જે છે એ તું બ્રહ્મને જાણું છું. આ પ્રકારે આનંદગીરીજીએ આ વિચારની પદ્ધતિ સમજાવી અને પછી જે ઉત્તર આપ્યો શિષ્ય અમન્ય વિદિતમ અવિદિતમ એમ કહ્યું ભાઈ આચાર્ય તો આગમ આચાર્ય આત્મ અનુભવ પ્રત્યય એક વિષયત્વે સંગત્યર્થમ આગમ આજે કહેવામાં આવ્યું એ વસ્તુ આચાર્ય પોતાના શબ્દોમાં કહી એ વસ્તુ શિષ્ય પોતાના શબ્દોમાં કહી એટલે ક્યાંય શબ્દોનું પુનરાવર્તન નથી. એક ને એક જ જ્ઞાનને આ પ્રકારે ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત કરવામાં આવ્યું. એટલે ભલે વાક્ય શબ્દ જુદા જુદા હોય પરંતુ અર્થ એક જ છે. પ્રત્યય એટલે આ ઉપદેશ આ શબ્દોના પરિણામે વાક્યના પરિણામે જે પ્રત્યય જન્મે જે સમજ જન્મે જે જ્ઞાન જન્મે એક જ હોવું જોઈએ. આગમ્ય જે કહેવામાં આવ્યું તે આચાર્ય જે કર્યું તે અને શિષ્ય જે સમજ્યું તે. હવે આવું કેમ કરવામાં આવ્યું? આ પ્રત્યય ત્રયની સંગતિ કેમ? તો કદાચ એક પ્રયોજન હોય કે નૈયાયિકો માને છે કે પ્રમાણ કેવું છે, પરકર પ્રમાણ છે. એટલે આપણને જે જ્ઞાન થયું છે એ યથાર્થમાં હોય કે અયથાર્થમાં હોય, આપણને થયેલા જ્ઞાનની યથાર્થતાનો નિશ્ચય કરવા માટે એની ખાતરી થવી જોઈએ. દૃષ્ટાંત આપવામાં આવ્યું કે મારી સમક્ષ સફેદ ચૂર્ણ છે, મને એમ કે આ ખાંડ છે, મેં પછી ચામાં નાખ્યું અને ખારું લાગ્યું. એટલે એને એનું કેમ કહે છે કે ભાઈ આ ત્રણ વસ્તુ ટૂંકમાં સફળ પ્રવૃત્તિજનકત્વ વસ્તુનું જ્ઞાન જે છે એના સ્વભાવ પ્રમાણે જમવું જોઈએ, ખાંડનું જ્ઞાન ખાંડ પ્રમાણે જમવું જોઈએ. એ ખાંડ જે છે નક્કી કેમ થાય? સફળ પ્રવૃત્તિ કરે, ચામાં નાખવાથી ગરબણ આવ્યું તો પછી નક્કી થયું આ ખાંડ છે. એ છેવટે અનુમાનથી થવા તમે ચામાં આ સફેદ ચૂર્ણ નાખ્યું અને ગળપણ આવ્યું એ બધા અનુમાન કરો કે આ સફેદ ચૂર્ણ ખાંડ હોવી જોઈએ. અવ્યવિજ્ઞાનની પદ્ધતિ છે જેમાં નૈયાય કરે. જોકે અને આ લોકો સ્વીકારે પણ છે, પણ જો આપણે વિચાર કરીએ ને તો ખરેખર તો મને જે દેખાયું સફેદ ચૂર્ણ, આંખોને માત્ર સફેદ ચૂર્ણ જ દેખાય છે. આંખો નથી કહેતી કે આ ખાંડ છે કે મીઠું છે. સમજ પડી? આપણને સફેદ ચૂર્ણ દેખાયું એટલે ભૂતકાળમાં આપણને જે અનુભવ થયેલા એની સ્મૃતિ પરથી આપણે નિશ્ચય કર્યો, ઓળખાણ થઈ કે આ ખાંડ છે. આંખો નથી કહેતી. જો આંખોને પ્રમાણ ગણવામાં આવે તો આ સફેદ ચૂર્ણ છે એ જેનું જ્ઞાન છે, એને બીજું કોઈ પ્રમાણિત ન કરી શકે. બેન પૂછવા જવું તો બીજો સફેદ એ કે હા, એટલે એની આંખોથી જ પ્રમાણિત થાય. સફેદ ચૂર્ણ તો બીજા કશા પ્રમાણથી જણાય નહીં, સ્વાદથી ના જણાય, એ સ્વતઃ પ્રમાણ આ રીતે. શક્ય છે કે મને મારી આંખો પર વિશ્વાસ ના હોય, હું બીજાને પૂછું, પણ એ આંખથી જ નક્કી કરવાનું છે. સમજ પડે ને? એટલે છેવટે આ રંગને જાણવાનું પ્રમાણ તો આંખ જ છે. આ સ્વતઃ પ્રમાણ છે, આ વેદાંતિને કહે છે. હવે આ સાકર છે એ આંખનું જ્ઞાન નથી, એ તો પ્રત્યય વિજ્ઞાન છે, અર્થાત ઓળખ છે. અને ઓળખ ક્યાં શું છે તો કે ખાંડ છે કે મીઠું છે એ બુદ્ધિની ઓળખ છે. તો પ્રત્યય વિજ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મૃતિ
એ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે ઓળખાણ જન્મે. એટલે અને આંખ આ સાકર છે કે મીઠું છે નક્કી કરવા આ પ્રમાણ નથી. આ સફેદ છે, ચૂર્ણ ફૂર્ણ બધું સફેદ છે એટલું જ આંખ તો કહે. એ ચૂર્ણ છે અને મીઠું છે એ બધું કોણ બુદ્ધિ કહે છે. જેને કહે છે પોતાને ભૂતકાળમાં થયેલા અનુભવની સ્મૃતિના આધારે તો તે બુદ્ધિ કંઈક ભૂલ કરી રહ્યા છે. અને તો પછી આ ખાંડ જ છે કે એ નક્કી કરવા માટે આપણે વળી પાછું જાણવું નક્કી. તો પછી આપણે એ ગળપણ છે એ કોણ નક્કી કરે? આપણે રસનેન્દ્રિય. તમારે આ પદાર્થ સાકર કે ખાંડ છે એ નક્કી કરવા માટે રસનેન્દ્રિય નક્કી કરે. એટલે એવું નથી કે રસનેન્દ્રિય આંખોથી જે જોયું એને એને રસનેન્દ્રિય ખાતરી કરશે નથી કરતો, વેરીફાય નથી કરતો. રસન ક્ષેત્ર જુદું છે. સ્વાદ તમે ચાખ્યું હોય ને તમારા સ્વાદમાં નિશ્ચયમાં કંઈ ગરબડ થઈ હોય કે ભાઈ આ તો શું છે, અને પેલો કે આ તો બીજું કશું છે, ધારો કે ગંઠોડા છે, તો શું થયું? આમ જીભ તો સ્વાદ જ માણે છે, આ સૂંઠ છે નક્કી કરવાનું કોણ છે? બુદ્ધિ છે. આ ગંઠોડા છે નક્કી કરવાનું કોણ છે? બુદ્ધિ છે. એટલે ભાઈ મારે કોઈને પૂછ્યું મને શું છે આ સૂંઠ છે અને એ સૂંઘી ના જાય કે આ ગંઠોડા છે. ત્યારબાદ એ છે કે આ પ્રમાણ નથી, આ સૂંઠ છે પ્રમાણ જેને જ્ઞાન નથી એ તો બુદ્ધિનો નિશ્ચય છે. સમજ પડી ને? પ્રમાણજન્ય જ્ઞાન શું છે? માત્ર સ્વાદ. એમાંથી મેં નિશ્ચય કર્યો કે આ શું થશે કે ગંઠોડા છે. એ નિશ્ચય કરનાર બુદ્ધિ છે ત્યાં ભૂલ હોય. અથવા તો પ્રમાણમાં એટલે મારી રસનેન્દ્રિયમાં કંઈક દોષ હોય એટલે આ પદાર્થ છે સ્વાદનો અનુભવ કરવામાં કોઈ પ્રતિબંધક હોય આપણને નાચી ગયા હો કઈ પણ હોય તો એને પ્રમાણમાં દોષ હોય તો એને કારણે પ્રમાણ નિશ્ચય ના કરી શકે. નિર્દોષ પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ. પ્રત્યક્ષ ક્યાં વાત છે? આપણે તો આંખોથી નક્કી થયું કે આ શું છે એને પ્રમાણિત કરવા આપણને રસનેન્દ્રિયની જરૂર નથી. આંખો આપણને ખાલી રંગ જ દેખાય, આપણી રસને જીભ કે રંગભંગ ના દેખાય તો સવાલ દેખાય. પ્રત્યક્ષનો સવાલ નથી, સવાલ શું છે કે આ યથાર્થ જ્ઞાન છે કે નહીં. નહીં આવી કોઈ કહે કે આ યથાર્થ જ્ઞાન છે એની ખાતરી કરવી પડે સફળ પ્રવૃત્તિથી. કોઈ પ્રવૃત્તિ આવે નહીં એની અંદર, પ્રમાણમાં કશી પ્રવૃત્તિ જ ના આવે. જ્યારે એટલે કહેવામાં આવ્યું કે ભાઈ જ્ઞાન ગ્રાહક સામગ્રી ગ્રાહ્યત્વમ, જ્ઞાન ગ્રાહક સામગ્રી, આ જ્ઞાનને ગ્રહણ કરવાની સામગ્રી હોય. શું હોય? પદાર્થ તમારી સમક્ષ છે, પ્રમાણ નિર્દોષ પ્રમાણ છે અને બેનો સન્નિકર્ષ છે, માત્ર આંખને બેનો સન્નિકર્ષ. આટલું હોય તો જ્ઞાન જન્મે. એ જ્ઞાન સ્વતઃ પ્રમાણ છે એટલે આંખમાં આંખ એ રંગને નિર્ણયમાં સ્વતઃ પ્રમાણ છે. એ રંગ નિર્ણય માટે બીજું કોઈ પ્રમાણ નથી. એને પ્રમાણ કહેવાય જે પોતાના ક્ષેત્રમાં એક અને અબાધિતમ અનધિગતમ, બીજા કોઈ પ્રમાણથી ન જાણી શકાય એવું જ્ઞાન જન્મવામાં એમ કામ પ્રમાણ કરે ને. એટલે કદાચ મારી
આંખમાં દોષને કારણે મન ક્યાં લાલ રંગ છે હોય પીળો, એટલે ઘણા એવું હોય છે કલર બ્લાઇન્ડનેસ વગેરે. તો પ્રમાણમાં દોષ હોય તો નક્કી થાય, પણ એ બીજી આંખેથી જ નક્કી થાય, સમજ પડી. એટલે રંગનો નિર્ણય એટલો આંખ જ પ્રમાણે છે, બીજો કોઈ પ્રમાણ નથી. આ સાકર છે એ આંખનો વિષય નથી, એ પ્રત્યક્ષ વિષય નથી. ભલે આ લોકો કહેતા હોય કે સાકર ને મીઠું, એ પ્રત્યક્ષ વિષય એ શું છે? પ્રત્યવિજ્ઞાન છે, બુદ્ધિનો નિશ્ચય છે, આંખનું એ જ્ઞાન નથી. સમજ પડી ને? ચાલો, એટલા આ નૈયાય દ્રષ્ટાંત બધા બરોબર તો નથી આપણા માટે જોઈએ, નહીં તો જ્ઞાન મેળવ્યું આંખ હતી જ્ઞાનનું પછી એની એની ખાતરી કરી જીખવાથી આપણે વિચિત્ર લાગે છે. એક પ્રમાણ બીજા પ્રમાણે પ્રમાણિત કરે એ તો વિચિત્ર લાગે છે, એને તરત જ પ્રમાણે કહે છે. એ લોકો આપણે કેવું ના હોય સ્વતઃ પ્રમાણ છે. છતાં નૈયાયિકોનો આ પક્ષ સ્વીકારીએ તો સફળ પ્રવૃત્તિ અને જ્ઞાન થયું એને કારણે મુક્તિ મળી, એનું થયું કે યથાર્થ જ્ઞાન થયું. તો એ શું થયું હશે કે ગુરુજી તમે કોશે સાચું છે, મેં પણ અનુભવ કર્યો. નહીં આવી તો કહે આપણે શું કહે, નહીં નહીં ગુરુજી આપણે જો કે હું સમજ્યો છું. આ વાક્ય જો કે વેદાંતનું હોય જે સ્વતઃ પ્રમાણ માને છે એમ ના કે આ શિષ્ય છે એ ગુરુજીના કહેવાને પ્રમાણિત કરે થાત નહીં. ગુરુજી વાક્ય કહ્યું અન્ય દેવતા વગેરે એને સમજવામાં જે કંઈ પ્રતિબંધકો હતા એ વિચારના પરિણામે દૂર થયા. હવે નિર્દોષ પ્રમાણ શું કહેવાય? આ જ્ઞાન માટે પ્રમાણ છે શાસ્ત્ર વાક્ય અને શુદ્ધ અંતઃકરણ, બે મળીને પ્રમાણ કરે. માત્ર વાક્ય પ્રમાણ નથી, માત્ર અંતઃકરણ પ્રમાણ નથી, માત્ર શુદ્ધ અંતઃકરણ હોય એટલે જ્ઞાન જન્ય નહીં. માત્ર આપણે વેદાંત વાક્ય શ્રવણ કરી એટલે જ્ઞાન જન્ય એવું પણ નહીં. શુદ્ધ ધ્યેય એટલે કહેવામાં આવે ને કે બુદ્ધિ શુદ્ધ હોય તો પછી ઉપદેશના પરિણામે જે વૃત્તિ જન્મે એ જ્ઞાન છે. શુદ્ધ ધ્યેય એટલે શ્રુત વાક્યસ્ય, બુદ્ધિ પણ શુદ્ધ હોય એટલે વાક્યનું શ્રવણ પણ થાય તો જ્ઞાન જન્મ. એટલે એને આપણે શું કહીએ? નિર્દોષ પ્રમાણ. અંતઃકરણ નિર્દોષ હોય એટલે કે અશુદ્ધિના દોષ કે મુક્ત હોય, અને એવા અંતઃકરણમાં આચાર્ય મુખેથી શાસ્ત્રના વાક્યનું નિરૂપણનું શ્રવણ કરવામાં આવે તો જ્ઞાન જન્મે. એટલે આનંદગી મહારાજે કહ્યું, અથવા તો ત્યાં નીચેની પાદરમાં કહેવામાં આવ્યું, છઠ્ઠી પાદરમાં સતત પ્રામાણ્ય પક્ષે તું પેલું જે કહ્યું એ તો નૈયાયિકોનો આપણે પક્ષ સ્વીકારીને સતત પ્રામાણ્ય પક્ષે તું એથી જ્ઞાનસ્ય પ્રામાણ્ય સ્વતેવ દૃશ્યતે ઇતિ મીમાંસા પક્ષે. મને જ્ઞાન તો એ પ્રમાણ છે કે નહીં એ જ્ઞાનથી જ નક્કી થાય સ્વતઃ, કારણ કે નક્કી કરનાર તો આપણી બુદ્ધિ જ છે ને. જ્ઞાન થયું છે તો મને ખબર કેમ પડે કે હું મુક્ત થયો? એ તો આપણે જ ખબર પડે. મને સુખ જન્ય ખબર કેમ પડે? આપણને જ ખબર પડે. એ પ્રામાણ્ય સ્વતસ્ત્વ છે જ્ઞાનગ્રાહક સામગ્રી ગ્રાહ્યત્વ. આ પ્રમાણ સ્વતઃ પ્રમાણ છે એટલે શું?
કે જ્ઞાનને ગ્રહણ કરવાની સામગ્રી હોય, કહ્યું તે પ્રમાણે પદાર્થ મારી સમક્ષ છે, આંખો નિર્દોષ છે અને બંનેનો સન્નિકર્ષ, બંને સંપર્ક થયો, આટલી સામગ્રી જોઈએ અને પ્રકાશ વગેરે જોઈએ, બહારનો પ્રકાશ પણ જોઈએ, આંખો જોઈએ, બંનેનો સંપર્ક જોઈએ. આમ જ્ઞાનને ગ્રહણ કરવાની સામગ્રી હોય તો જે જ્ઞાન જેને સતત પ્રમાણ છે એ વેદાંત કે, એને પછી ખાતરી કરવા બીજા કોઈને પૂછવાનું પૂછો તો એ શું એ આંખથી જ નક્કી કરવા માંગે છે, નાખે પ્રમાણ થઈ ચાંદી છે એવું તમે નક્કી કર્યું કે નહીં, નહીં તો ઝવેરી કહે ત્યારે ખબર પડે, ઝવેરી પાસે લઈ જાય એ આંખથી જ નક્કી કરે ને, એટલે આ વસ્તુ નક્કી કરે તો આંખે પ્રમાણ થઈ ને. સ્વતઃ પ્રામાણ્ય પક્ષે તું આગમાર્થે પ્રત્યાંત સંવાદ તો આગ છેલ્લી પંક્તિમાં આગમાર્થે પ્રત્યાંતર એકાવન પાંત્ર છેલ્લી પંક્તિમાં સ્વતઃ પ્રામાણ્ય પક્ષે તું આગમાર્થે પ્રત્યાંત સંવાદ તો પ્રત્યાંત સંવાદ તો છે જ, આગમે જે કહ્યું એ અને શિષ્યમાં પ્રત્યયજનો સંવાદ તો છે, એ સંવાદ આગળ કરવું એને પ્રમાણિત કરે છે તો કે નહીં, એ પરતઃ પ્રમાણ્ય પક્ષમાં, સ્વતઃ પ્રમાણ્ય પક્ષમાં શું છે તાત્પર્ય દ્યોતક પ્રતિબંધ નિરાશેન ઉપચારણ નિશ્ચય હેતુ હોય, તો પ્રતિબંધ નિરાશ એના જ્ઞાન થવામાં જે પ્રતિબંધ હતો ગુરુજી ઉપદેશ તો કરે પણ જ્ઞાન ન થાય જો પ્રતિબંધ હોય તો, અને શુદ્ધ બુદ્ધિ હોય તો વિચારની આવશ્યકતા તો છે, એ વિચાર બરોબર ના થયો તો એ વિચારનો અભાવ કહો કે ખોટો વિચાર એ ગુરુજીના વાક્યને સમજવામાં પ્રતિબંધક બને, એટલે ઉપાસના મને ઉપદેશ આપી રહ્યા છે એવું આપણે કે માનતા હોય, એટલે જેથી કોઈ ઉપાસ છે એને આપણે બ્રહ્મ માનતા હોય વગેરે વગેરે, જો સાતમી પાદ મત કહે છે તાત્પર્ય દ્યોત કહે, એટલે શિષ્યે જે પ્રત્યે સંવાદ કર્યો મન્ય વેદિતમ, એટલે જે આપણે કહ્યું છે એ હું એ સમજ્યો છું, એ સંવાદ કહેવાય, એ સંવાદ ગુરુજીએ કહ્યું એને પ્રમાણિત કરવા મળે નહીં, પશુ કહે છે કે તાત્પર્ય ભગવાન આપે જે કહ્યું એનું તાત્પર્ય હું સમજ્યો છું, તાત્પર્ય દ્યોત શિષ્ય તાત્પર્ય સમજ્યો છે એ પ્રગટ કરનારો આ વાક્ય છે જો સમજાવે છે. હવે આને માટે દૃષ્ટાંત આવે છે, કયું દૃષ્ટાંત છાંદોગ્યોપનિષદ પ્રજાપતિ વાક્યના ભી આદિદેવ પ્રમાણત્વે ભી આ કથા છે ને અહીંયા સામે સમજાવે છે, જુઓ કહે છે પચાસ પાન પર છઠ્ઠી પંક્તિમાં કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞેયપિ ક્ષીણ દોષ સુમેધ કશ્ચિત પ્રતિપદ્યતે, જોડ્યું પચાસમા પાન પર છઠ્ઠી પંક્તિમાં કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞેયપિ, એટલે ઘણીવાર તો આપણને જે શ્રવણ કરીએ છીએ એ જાણવું અત્યંત કઠિન હોય, સૂક્ષ્મ હોય, ક્ષીણ દોષ એની બુદ્ધિના દોષ ક્ષીણ થઈ ગયા છે, સુમેધ જે બુદ્ધિમાન છે દોષ પણ ક્ષીણ થયા છે અને વળી પાછો બુદ્ધિ ધરાવનાર છે વિચાર કરવાની
કશ્ચિત પ્રતિપદ્યતે, કોઈક એવો હોય ઉત્તમ અધિકારી કે જ્યારે દુર્વિજ્ઞેય જેને જાણવું કે સમજવું અત્યંત કઠિન છે એવી વસ્તુને પણ કોઈ ઉત્તમ અધિકારી પ્રાપ્ત કરી શકે કરે. કશ્ચિત ના, જ્યારે કોઈક એને ગ્રહણ ના કરી શકે. આવું શા માટે બુદ્ધિને વિચલિત કરવાની જરૂર પડે કે ભાઈ એનામાં કોઈ પ્રકારનો પ્રતિબંધ રહી ગયો છે કે નહીં? એ સાશંકમાં યદિ મન્યસે સુવેદયતિ, એ શંકા સાથે કહે છે. તું માનતો હોય એમ સારું, જાણું છું તો કહે છે. ઇષ્ટમ છે એ પણ યોગ્ય છે. કેમ? હા હા, દૃષ્ટમ તો બરાબર છે. દૃષ્ટમ છે આ જોવામાં આવ્યું છે. એ એશો અક્ષિણી પુરુષો દૃશ્યતે એશા આત્મતિ હોવા છે. ઇન્દ્રને પ્રજાપતિએ જ્યારે કહ્યું ભગવાન અમે આત્મ, ઇન્દ્રને વિરોચને કહ્યું કે આત્મજ્ઞાન માટે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ, ત્યારે પ્રજાપતિએ આ પ્રકાર ઉપદેશ કર્યો, એશ અક્ષિણી પુરુષો દૃશ્યતે, આજે આંખમાં પુરુષ દેખાય છે, એશ આત્મા એટલે હોવા છે, એ જ આત્મા છે, એ પ્રકારે પ્રજાપતિએ કહ્યું. એ તો અમૃતમ અભયમ એ તો બ્રહ્મ. આત્મા શું લક્ષણ છે? અમૃતમ અભયમ બ્રહ્મ. એથી ઉક્તે આ પ્રકારે કહેવામાં આવ્યું. પ્રાગાપત્ય પંડિતોપી અસુરરાડ વિરોચન, એમાં પ્રજાપતિનું સંતાન છે, પ્રજાપતિની જે સંતતિ છે, પંડિત છે અને અસુરો રાજા છે. કોણ? વિરોચન. સ્વભાવ દોષ વશાદ, એ ક્ષીણ દોષ નથી, સ્વભાવ દોષ છે. અનુપદ્યમાન અપી વિપરીતમર્થમ, વિપરીત અર્થ એને ગ્રહણ કર્યો. અનઉપપદ્યમાન, જરાક વિચાર કર્યો હોત તો સમજાયો હોય કે આ તર્કયુક્ત નથી. મારી સમજ કે આ દેહ આત્મા છે એ તર્કયુક્ત નથી. એ અમૃતમ અભયમ એ તો વાંચ્યું જ નહીં, આટલું જ કહ્યું. એશ અક્ષિણી પુરુષો દૃશ્યતે એશ આત્મા એટલે હોવા છે, પણ પછી પણ કહ્યું ને, એ લીધું નહીં. એ તો અમૃતમ અભયમ એ તદ બ્રહ્મ. તો પછી શરીર તો એ વસ્તુ એવા લક્ષણ ધરાવતું નથી. ઉપપત્તિ અર્થાત એને ખરેખર તર્કથી સમજ્યો હોત તો આ પ્રકાર નિશ્ચય ના આવે. એટલે અનુપદ્યમાન વિપરીતમ અર્થમ, એટલે એનો જે નિશ્ચય છે તર્કયુક્ત નથી, એને વિપરીત ગ્રહણ કર્યું. એને શું કર્યું? વિરુદ્ધ. શું? શરીરમ આત્મા એથી પ્રતિપન્ન. એટલે જ કહ્યું, કોઈને યથાર્થ જ્ઞાન થાય, કોઈને વિપરીત જ્ઞાન થાય અને કોઈને ન પણ થાય, ત્રણે પક્ષ છે. આને વિપરીત જ્ઞાન થયું શરીરમાં આત્મા. ચાલો આપણે હવે આનંદગી સમજાવે છે કે એની તો અક્ષિણી પુરુષો દૃશ્ય છે, આંખમાં પૂરતો છાયા દેખાય નહીં, તો એ ક્યાંથી નિર્ણય પર આવે કે શરીર આત્મા છે? છાયા વ્યભિચારી છે, આંખમાં જો ત્યારે જ દેખાય ને ના દેખાય, એટલે જે દેખાય છે એની એનો લક્ષણાર્થ છે એમ કહીને શરીર આત્મા છે એવો નિર્ણય કરો. ચાલો જે હોય તે. પણ ઇન્દ્ર દેવરાટ, પેલો અસુરરાટ, આ દેવરાટ સકૃત દ્વિહી દ્વિઉક્તમ છે. પહેલી વાર કહ્યું, બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું. પહેલાં શું કહું? એ સ અક્ષિણી પુરુષો દૃશ્યતે, એ એકવાર ઉક્તમ. એશ સ્વપ્ને મહિમાનશ્ચરતે દ્વિતીયેન ઉક્તમ. તદ્યત્ર હિત સુપ્ત સમસ્ત સંપ્રસન્ન હિતિ ત્રિહિ ઉક્તમ. એક પછી એક ત્રણ વાર કહેવામાં આવ્યું. તો ત્રિરુક્ત આ પ્રકારે એક પછી એક ત્રણ, એક જાગ્રતના સંદર્ભમાં, સ્વપ્નના સંદર્ભમાં અને સુષુપ્તિના સંદર્ભમાં એ જ આત્માનો ઉપદેશ કરવામાં આવે. જુદા આત્મા નહીં. અપ્રતિપદ્યમાન
અને તો પણ એને આ પ્રતિપત્તિ થઈ નહીં, એને જ્ઞાન થયું, એને સાચું જ્ઞાન ના થાય. સ્વભાવ દોષે ક્ષેમ અપેક્ષા, પ્રત્યેક પાછો આવે. પ્રજાપતિ એને 32 વર્ષ તપસ્યા રહ્યા કહ્યું, પછી બીજે 32 વર્ષ, પછી 5 વર્ષ, એમ કરતા કરતા સ્વભાવનો દોષ જતો રહ્યો, ક્ષીણ થઈ ગયો. ચતુર્થ પર્યાય પ્રથમ ઉત્તમે બ્રહ્મ પ્રતિપત્તમાં પ્રતિબંધવાન. ચોથી હું આ ભાષ્ય જ વાંચું છું, 50મા પાંડવ ભાષ્ય વાંચું છું. ઇન્દ્રો દેવરાટ ચતુર્થ પર્યાય પ્રથમ ઉત્તમે બ્રહ્મ પ્રતિપદના તો ઈષ્ટન મળે દુષ્ટન, તો પછી એ તો ખબર પડી. એ ચોથી વાર જયારે કહેવામાં આવ્યું ત્યારે પહેલી વાર કઈ વસ્તુ જ કહી છે, ભલે વાક્ય જુદા જુદા હોય. ચોથી વાર ભણ્યું, એશ સંપ્રસાદ અસ્મા શરીરા સમુત્થાય પરમ જ્યોતિ ઉપસંપદ્ય ઇતિ અત્ર. ચોથી વાર કહે તુરીય ઉપદેશ કર્યો. પ્રથમ પર્યાય ઉત્તમેવ બ્રહ્મ, એટલે પહેલા જ એ સાક્ષિણી પુરુષો દૃશ્યતે પહેલી વાર કહ્યું, ને એ જ બીજી વાર કહ્યું, એ ત્રીજી વાર, એ ચોથી વાર કહ્યું. એ આત્મતત્વનું પ્રતિપાદન. ચોથી વાર સુધીમાં એના દોષ ક્ષીણ થયા ત્યારે સમજ્યો, એ જે સમજ્યો હતો ને એ પહેલી વાર કહ્યું એ જ હતું. એમને કે પ્રજાપતિએ દર વખતે જુદું જુદું કહ્યું. પ્રથમોક્તમેવ બ્રહ્મ પ્રતિપન્નવાન, એ સક્ષિણી પુરુષો દુષ્યરે પહેલી વાર જે કહ્યું હતું ને એ જ એને જ્ઞાન હતું. ક્યારે? એના દોષ ક્ષીણ થયા ત્યારે. એટલે કહે છે 52મા પાન પર ભાષ્યકાર કહે છે, લોકે બી એકસ્માદ ગુરો શૃણતામ શિષ્યાણા મધ્ય. આપણે જોઈએ છે લોકે બી રોજબરોજના વ્યવહારમાં એકસ્માદ ગુરુ શૃણતામ શિષ્યાણા મધ્ય, એક જ ગુરુ પાસેથી શ્રવણ કરનાર. પહેલી પંક્તિ, હા 52મા પાન પર, તો એક જ ગુરુ પાસેથી શ્રવણ કરનારા શિષ્યોની મધ્યમાં કશિત યથાવત પ્રતિપદ્યતે, કોઈ કો હોય જે ગુરુએ કહ્યું એ પ્રકારે સમજે છે, યથાર્થ જ્ઞાન થાય. કશિત અયથાવત, કોઈ ગુરુ કહે જુદું સમજે. કશિત વિપરીતમ, કોઈ ગુરુ કહે વિરુદ્ધ સમજે. કશિત ન પ્રતિપદ્ય, કોઈ કશું ના સમજે. આમ જોવામાં આવે છે કે એક જ ગુરુ પાસેના શિષ્યમાં અભિજાતનો હોય છે. કયું વક્તવ્યમ? અતિન્દ્રિયમ, આત્મતત્વમ. તો આત્મતત્વ તો વ્યવહારના અંદર પણ જોવામાં આવે છે કે મિનિસ્ટર સ્ટેટમેન્ટ આપે અને બધા એક રિપોર્ટર આમ લખે ને બીજો પેલું લખે ને બીજો ત્રીજી તારીખ જુદું જુદું સમજતા હોય. તો આ અતિન્દ્રિય વિષય છે, એમાં આવું થાય એમાં કહેવાનું શું હતું? આ ત્રણેય વિપ્રતિપન્ના સદસદ્વાદિના ટૂંકમાં એટલા જ માટે સદવાદિન અસદવાદિન આત્મા છે, આત્માની અનેક પ્રકારના વાદીઓ છે, કારણ કે આ તત્વ સૂક્ષ્મ છે. એટલે જ તસ્માદ અવિદિતમ બ્રહ્મ એતિ સુનિશ્ચિત ઉક્તમ અપી વિદિતમ બ્રહ્મ એતિ. હા, કે એણે કહ્યું વિદિતમ બ્રહ્મ, મેં બરોબર જાણ્યું છે એવું એને સાહિષ એવું કહ્યું નિશ્ચય. તો પણ વિષમ પ્રતિપત્તિત્વાદ યદિ મન્યસે ઇત્યાદિ સાશંકમ વચનમ. ટૂંકમાં આ વસ્તુનો આ વસ્તુ જાણવી અત્યંત કઠિન છે. આ તત્વનું જ્ઞાન અત્યંત કઠિન છે એવું આચાર્ય જાણે છે. એટલા જ માટે બરોબર સમજ્યો હોય કે જુદું સમજ્યો હોય કે વિપરીત સમજ્યો હોય કે ના સમજ્યો હોય, બધી સંભાવના છે. એટલા માટે સાશંકમ વચનમ યદિ મન્યસે વિદિતમ, જો તું માનતો હોય કે સાધે જાણ્યું સુવેદ એ મન્યસે, તો તું બ્રહ્મના અલગરૂપને જાણે છે. એમ શંકા ઉત્પન્ન કરી કોણે? આચાર્યએ. કોના? શિષ્યના નિશ્ચયમાં. તો હવે આપણે પાછા 51મા પાન પર જઈએ.
એટલે જ મેં કહ્યું ને કે આ વાત અંદર કામ કરે છે કે નહીં શું ખબર પડે. લે નવા નિશાળિયા છે તો સાતમી પાડનો જ કહેશે એકાવન પાન પર તાત્પર્ય દ્યોત ખાઈ જાય. આનંદજીએ કહ્યું કે હવે મીમાંસા પક્ષ કે વેદાંત પક્ષ કે પ્રમાણ સ્વતઃ પ્રમાણ છે. અહીંયા એક પક્ષમાં શું માનીએ આપણે કે શિષ્ય જે છે એ કહે છે ગુરુજી તમે બરોબર છો, મારો પણ એવો અનુભવ છે. આપણે કહે ને ગુરુજી કે બરોબર જ છે એટલે એને પ્રમાણિત કરવાની જરૂર નથી. તો શિષ્ય શું કહે છે, શિષ્યના મનમાં ગુરુજીના ઉપદેશના તાત્પર્ય જે છે ને એ પ્રગટ થયો, એ સમજો. એટલે પ્રત્યય શિષ્ય જે પ્રત્યયાંતર એણે જે કહ્યું કે હું સાહેબ જાણું છું મને મને વિદિતા મેટે એ તાત્પર્ય દ્યોતક અર્થાત ગુરુજીએ જે ઉપદેશ કર્યો એના તાત્પર્યનું પ્રગટ કરે છે કે હું આપના ઉપદેશનું તાત્પર્ય સમજું છું. કેવી રીતે પ્રતિબંધ નિરાશેન, ટૂંકમાં આ તાત્પર્ય નિર્ણય માટે જે પ્રતિબંધ હતો એ પ્રતિબંધ દૂર થયો, અમારા મનમાં આપના ઉપદેશનું તાત્પર્ય સ્પષ્ટ થયું છે. એટલે ગુરુજી જ પ્રમાણ છે આગળના આચાર્ય, શિષ્ય પ્રમાણ નથી, પ્રમાણિત નથી કરતો. શિષ્ય કહે છે કે ભગવાન હવે હું આપ કહું છે સમજ્યો છું, એ સ્વતઃ પ્રમાણ. પેલામાં શું કહે છે શિષ્ય પોતે સફળ પ્રવૃત્તિથી ગુરુજીના વાક્યને પ્રમાણિત કર્યું કે આપ કહો બરોબર હોવું જ જોઈએ કારણ કે મને પણ એવો અનુભવ થયો. આપ કહો બરોબર હોવું જોઈએ કારણ કે મને એવો અનુભવ થયો એટલે હું કહું ત્યારે બરોબર થયો. તો કે નહીં એ કે બરોબર જ છે અને આપ જે કહો છો હું સમજો, એ સમજ કે તાત્પર્ય નિશ્ચયમાં અવરોધ અવરોધ દૂર થયા છે, પ્રતિબંધ નિરાશે. તો એ વસ્તુ સમજાવે છે આનંદગીરી. પ્રજાપતિ વાક્યાનાભી આદિદેવ પ્રમાણત્વે આખું વાંચી ગયા હવે કે પ્રજાપતિ જે ચાર વખત વાક્યો કયા ચાર અવસ્થા, આદિદેવ પ્રમાણત્વે પહેલું વાક્ય હતું એષ અક્ષિણી પુરુષો દૃશ્યશે એષ આત્મા, એ જે એ વાક્ય પ્રમાણ જ હતું. શું અનુભવ સંવાદાત પૂર્વ, પણ જ્યાં સુધી પોતાને એનો અનુભવ ના થયો શિષ્યને, ન તત્પર્ય અદ્યુતન મઘોના, મઘોના છઠ્ઠી વ્યક્તિ મઘવન શબ્દને, એ મઘવનને એનું તાત્પર્ય છે ને એ પ્રગટ ના થયું, ચમક્યું નહીં, પ્રકાશિત ના થયું. અદ્યુતન એટલે કહ્યું છે અદ્યુતથ, એ દ્યુ ધાતુ છે દીપ્ત, એનો અર્થ એ પ્રકાશિત થયું ચમક, ટૂંકમાં મઘોન એટલે મઘવન એની છઠ્ઠી મઘોન એટલે કે ઇન્દ્રને એ વસ્તુ ચમકી નહીં, ટ્યુબલાઇટ ના થઈ, એના તાત્પર્યને ટ્યુબલાઇટ ન થઈ. તેને છે સંશયાદિ પ્રગે સંશયાદિ અન્ય પ્રતિબંધ નિરાસાર, સંશયાદિર પણ સંશયાદિ સંશયાદ્ય હોવું જોઈએ મને લાગે છે, સંશય અને બીજા બધા સંશય વિપર્યાય. ટૂંકમાં આપણને જે જ્ઞાન થાય એમાં ક્યાં તો સંશય હોય, વિપર્ય એટલે વિપરીત જ્ઞાન હોય, આ જ્ઞાનના પ્રતિબંધકો કયા, તો એ પ્રતિબંધકો નિરાશ થાય તો નિશ્ચિત જ્ઞાન જન્મે. એટલે એ વસ્તુનો પ્રતિબંધ ઇન્દ્રા મનમાં હતો, એક બે ત્રણ એમ ચોથી વાર પછી છેવટે બધા પ્રતિબંધ દૂર થયા. પ્રતિબંધ ન તદ અર્થ નિશ્ચય બી અજનિષ્ઠ, પ્રતિબંધ અનિરાશા, જ્યાં સુધી એના મનનો પ્રતિબંધ સંશય કહો, ક્યાં તો અસ્પષ્ટતા કહો, અજ્ઞાન કહો, સમજો જ નથી, વિપરીત જ્ઞાન સંશય કહો, એ સંશય છે કે વિપરીત જ્ઞાન છે, આ ત્રણ પ્રતિબંધક હોય, અજ્ઞાન વિપરીત જ્ઞાન સંશય,
તો જ્યાં સુધી આ ત્રણે ત્રણ પ્રતિબંધકો દૂર ન થાય ત્યાં સુધી યથાર્થ જ્ઞાન ના જમે. એટલે ઇન્દ્ર ગયો ને પાછા આવ્યો, ગયો ને પાછા આવ્યો, છેવટે એને જ્ઞાન થયું. અર્થાત આ બધા પ્રતિબંધકો છેવટે દૂર થયા ત્યારે એના મનમાં એ જ જ્ઞાન જન્મ્યું જેનું એને બોધ આપવામાં આવ્યો. એટલે એવું નથી કે એ કહે છે કે મહારાજ આપ સાચા છો, નહીં નહીં, આપે જે કહ્યું તે હું સમજ્યો છું, સમજ પડે આટલો ભય તો દર્શાવે. ત્યાં સુધી એના અર્થો નિશ્ચય જન્મ્યો નહીં, જ્યાં સુધી પ્રતિબંધનો નિરાશ ન થયો ત્યાં સુધી ગુરુજીએ કહેલા ઉપદેશના અર્થનો નિશ્ચય જન્મ્યો નહીં. અંતિમ એ તો પર્યાય, છેલ્લા પર્યાયમાં જ્યારે ચોથી વાર પ્રજાપતિએ કહ્યું એ છે સંપ્રસાદ અસ્મા શરીરા સમુત્થાય પરમ જ્યોતિ ઉપસંપદ્યાય એમ કહે, એ ચોથા તુરીય ઉપદેશ કર્યો, શું અનુભવ સંવાદ હોય ત્યારે એ ઉપદેશ જે કરવામાં આવ્યો તે અને ઇન્દ્રને જે જ્ઞાન થયું એનો સંવાદ થયો કે હા હવે હું બરોબર સમજ્યો. એટલે પ્રજાપતિએ ચોથી વાર એમ જ કહેલું, પણ આ દરમિયાન ધીમે 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 ઇન્દ્રના પ્રતિબંધ દૂર થયા ગયા. બધા પ્રતિબંધ દૂર થયા ત્યારે એ ગુરુજીએ જે ઉપદેશ કર્યો એના તાત્પર્ય બરોબર સમજ્યો અને જ્ઞાન નિશ્ચિત જ્ઞાન જન્મ્યું. શું અનુભવ સંવાદ, પોતાનો અનુભવ સંવાદ કરે છે ગુરુજીના ઉપદેશ સાથે. સમગ્ર ઉપદેશ તાત્પર્ય અસ્ફુરત, પછી એને ચારે ચાર વાક્યોનો અર્થ સમજાયો. પછી એને જ્યારે જ્ઞાન થયું, એવું નહીં કે ચોથા વાક્યનું જ્ઞાન થયું, એટલે સમગ્ર ઉપદેશ તાત્પર્ય અસ્ફુરત. પછી હો આ જાગ્રતના સંદર્ભમાં, સ્વપ્નના સંદર્ભમાં, સુષુપ્તિના સંદર્ભમાં, તુરિયાના સંદર્ભમાં, એમ સમગ્ર ઉપદેશ તાત્પર્ય ઇન્દ્રને સમજાયું જ્યારે એના બધા પ્રતિબંધકો દૂર થાય. એટલે એવું નથી કે માત્ર એને ચોથું વાક્ય સમજાયું, એ હવે સમજાયું કે પહેલાં કહ્યું તો એ આ જ છે, એનો સંદર્ભ જુદો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા એક જ આત્માનો ઉપદેશ હતો. તત સંશયાદિ નિરાશેન, એટલે નાહમ ભોગ્યમ પશ્યામિ, પહેલી વાર જ્યારે કહ્યું ત્યારે એવો સમજ લઈને ગયો કે આ શરીર આત્મા છે, છાયા આત્મા છે, એવું એ લઈને ગયો. પછી કે ના એવું તો આ આ શરીરને નાશ થાય, છાયા નાશ થઈ જાય, શરીરને ફલાણું થાય એને શરદી થાય ને પેલું થાય તો શરીર છાય, એટલે આ તો બરાબર ના. આ અભયમ પછી એને કહ્યું ભાઈ એ તો અભયમ, એ તો અમૃતમ અભયમ, એ તો બરાબર નથી. એટલે પોતાની સમજમાં સંશય જન્મે પાછો આવ્યો. આમ પ્રત્યેક વાર હવે પાછો આવ્યો એમ કરતા સંશયાદિ નિરાશ એને વિપરીત જ્ઞાન થયેલું શું કે છાયા આત્મા છે, પછી સ્વપ્નનો પેલો આત્મા છે, સુષુપ્તિનો પ્રાજ્ઞ આત્મા છે, એ બધું વિપરીત જ્ઞાન કહો અને એમાં સંશય જન્મ્યો. વિપરીત જ્ઞાન લઈને ગયો પછી વિચાર કર્યો ત્યારે સંશય જ, આ તો બરોબર નથી. એટલે વિપરીત જ્ઞાન લઈને ગયો છાયા આત્મા છે, પછી એ વાક્યમાં વિચાર કર્યો એ તદ અમૃતમ અભયમ, એ તદ અભયમ, એ તદ બ્રહ્મ, એ તો કે ના તો બરોબર નથી. એટલે પાછો આવ્યો. આ પ્રકારે સંશયાદિ નિરાશ અને સંશય વિપર્ય આ બધાનો નિરાશ થયો. તત અર્થ નિશ્ચય પરમાર્થમ નિશ્ચિકાય ઇન્દ્ર, પરમાર્થ તો આત્મા બ્રહ્મ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સર્વધિષ્ઠાન છે, એ પ્રકાર નિશ્ચય ઇન્દ્રમાં જન્મ્યો. નિશ્ચિકાય એ ચી ધાતુ, નિશ અને ચી, ચિકાય ટૂંકમાં પરોક્ષ ભૂત, રિમોટ પાસ્ટ, પેલું અદ્યતન ભૂત હતું અદ્યુતત્વ, જ્યારે આ પરોક્ષ ભૂત છે. ચાલો તો પછી વિરોચનને શું થયું ભાઈ, યથાશુદ્ધ ગ્રાહી તે વિરોચન, વિરોચન યથાશુદ્ધ ગ્રાહી, વિરોચને જે શ્રવણ કરીએ ગ્રહણ કર્યું કે આંખમાં જે પુરુષ દેખાય છે એ આત્મા છે, યથાશુદ્ધ એ સાંભળ્યું એ ગ્રહણ કર્યું,
પણ સંવાદમ અનપેક્ષા, પરંતુ મારી સમજ એ જ ગુરુજીનો ઉપદેશ છે, એ જ સંવાદ થવો જોઈએ ને, જોકે અપેક્ષા ના રાખી એને. વિપરીતમ અગ્રહીતી, એટલે એને વિપરીત અર્થને ગ્રહણ કર્યો. અભય અમૃતમ અભયમ બ્રહ્મ આત્મા છે, નહીં આ શરીર આત્મા છે. એટલે સ્વતઃ પ્રમાણને બી આગમાર્થ, એટલે આગમ છે એ સ્વતઃ પ્રમાણ છે, શાસ્ત્ર છે આચાર્ય સ્વતઃ પ્રમાણ છે, એટલે એ સાક્ષીને આ બધા વાક્યો સ્વતઃ પ્રમાણ છે. એવું નહીં કે આપણે પ્રમાણિત કરવા પડે, પણ પ્રત્યસંવાદ આવશ્યક, કારણ કે આ શબ્દમાંથી સમજ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આ શું છે ઉપદેશથી, એટલે જે આપણે ઉપદેશ કરવામાં આવે એ શબ્દ દ્વારા કરવામાં આવે, આ જુદા પ્રકારનું પ્રમાણ છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે એ તો આ સ્થિતિ જ આપણે કહે. શાસ્ત્ર પ્રમાણ કઈ રીતે છે? શાસ્ત્ર તો શબ્દના રૂપમાં વાક્યના રૂપમાં છે ને, એટલે આપણે કહ્યું ને કે કોઈ આપણને કશું વાક્ય કહે ત્યારે એ જે અર્થમાં કહેવાયું હોય એ અર્થમાં આપણે સમજીએ તો જ એને યથાર્થ જ્ઞાન કહેવાય. યથાર્થ જ્ઞાન ક્યારે થાય? જે અર્થમાં કહેવામાં આવ્યો એને વાક્ય જ્યારે કહ્યું ત્યારે કયા અર્થને ધ્યાનમાં રાખીને કહ્યું એને તાત્પર્ય કહેવાય. વક્તા જે છે એને વિવક્ષિત અર્થ કહેવાય છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે એ અર્થમાં આપણે સમજીએ. એટલે આ વાક્ય પ્રમાણે જ્યારે આ બધા પ્રમાણે જુદા પ્રકારનું છે. આમાં વેદાંતાર્થ વિચારણા, એ વેદાંત શાસ્ત્રના અર્થ પર વિચાર કરવો પડે, તાત્પર વિચાર કર્યા પછી જ્ઞાન જણ, એમાં આ બધી મુશ્કેલીઓ થઈ શકે, એમાં આ પ્રકારના અવરોધ આવી શકે, સમજ ના પડે, ઉલટી સમજ પડે કે પછી સંશય સાથે સમજ પડે. એટલે જ્યાં સુધી એ પ્રતિબંધકો છે ત્યાં સુધી યથાર્થ જ્ઞાન ના જન્મે. એટલે શબ્દરૂપી પ્રમાણની આ ખાસિયત છે, સમજ પડે ને, બીજા પ્રમાણમાં આવું ના પણ આવે આ શબ્દ પ્રમાણ. કારણ કે કોઈક આપણને કહે છે એ સમજવાનું છે, તો કોઈકે કયા અર્થને ધ્યાનમાં રાખીને કહ્યું એટલે શ્રવણનું પ્રયોજન શું છે? તાત્પર્ય નિશ્ચય. શાસ્ત્ર અને આચાર્ય એટલે હંમેશા શાસ્ત્ર આચાર્ય સાથે જ કહે, શાસ્ત્ર કહો આગમ કહો આગમ આચાર્ય કે શાસ્ત્ર આચાર્ય, એમના વાક્યનો તાત્પર્યનો નિર્ણય કરવો એ આ શ્રવણનું પ્રયોજન છે. શ્રવણ દરમિયાન શું થાય? આચાર્ય છે ને આગમના કે શાસ્ત્રના વાક્ય છે ને એને સમજાવે, જેથી શિષ્યના મનમાં એ શાસ્ત્રના વાક્યનો તાત્પર્યનો નિશ્ચય થાય. એટલે આપણે સીધે સીધું શાસ્ત્રનું વાક્ય વાંચીએ કે સાંભળીએ તો કદાચ આપણે સમજ પડે, ના પડે ઉલટી સમજ પણ પડે, એટલે આચાર્યની જરૂર છે કે કયા અર્થને ધ્યાનમાં રાખીને શાસ્ત્રમાં આ વાક્ય કહેવાયું છે. તત્વમસી કહેવામાં આવે તું બ્રહ્મ ને તું એટલે શું કહે? હું તો માનું કે આ શરીર હું છું, એટલે હું એવું અર્થ લઈને જોઉં કે આ શરીર બ્રહ્મ છે, એવું કહ્યું મને, જેમ ઇન્દ્ર વિરોચનને થયું તેમ. એટલે એક વાર કહ્યું, બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, ચોથી વાર કહ્યું, એ શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય માટે જ કહ્યું કે આત્મા અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એ કહેવાનું છે. એ આત્મા એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એ આ આત્મા છે, અમૃત છે, અભય છે, બ્રહ્મ છે, એને આ રીતે કહેવામાં આવ્યું, અક્ષિણી પુરુષ વગેરે વગેરે. એટલે પ્રત્યય સંવાદ એ જ્ઞાનજન્મનું ક્યારે કહેવાય? જ્યારે જે અર્થમાં આપણને કહેવામાં આવ્યું છે એ અર્થમાં આપણે એનામ સંવાદ. તો આ સંવાદ સ્વતઃ પ્રમાણ પક્ષે પણ જરૂરી છે,
પરતઃ પ્રમાણ પક્ષે સમવા જરૂરી. કેમ છે કે એમણે કહ્યું સાચું હોવું જોઈએ, કારણ કે હું બરાબર સમજાવ છું સફળ પ્રવૃત્તિથી. સ્વતઃ પ્રમાણ પક્ષમાં સંવાદ કેમ જોઈએ કે બધા પ્રતિબંધો દૂર થયા છે અને મને જે કહેવામાં આવ્યું એ જ હું સમજ્યો છું. તો ડિફરન્સ સમજ પડી ગયા વચ્ચે. એકમાં કહેવામાં આવે છે કે હા ભાઈ તમે કહ્યું ને આ સાકર છે, હા મેં એને અનુભવ કરી લીધો, સફળ પ્રવૃત્તિ થઈ, ગળપણ આવ્યું, પણ તમે કહો છો એ બરાબર છે. એટલે કે સાકર છે તો હવે ફરી પાછો હું એને ચાખું અને મને સમજ પડી કે આ સાકર છે. એટલે એમનું વાક્ય જ પ્રમાણ છે. હું કહું આ સાકર જે શું છે, પ્રત્યય સંવાદ હશે. એટલે કે એમણે કહેલું હું સમજ્યો છું. એટલો શું કહે છે, તમે કહો છો એ બરાબર હોવું જોઈએ, કારણ કે મારો અનુભવ છે કે સાકર છે. આપણે શું કહીએ, તમે કહ્યું એ બરાબર છે, કારણ કે એ જ મારો અનુભવ છે. એટલે આ પ્રકારે પ્રત્યય સંવાદ જરા, એટલે સ્વતઃ પ્રમાણ પક્ષમાં પણ આ પ્રત્યય સંવાદ જરૂરી છે એમ કહેવા માંગે છે. મનની વેદિતમ એમ કહીને આગમમાં જે કહેવામાં આવ્યું તે અને આચાર્ય જે સમજાવ્યું એ જ મારો અનુભવ છે. એને બે અર્થ કર્યા. મારો એવો અનુભવ છે માટે તમે સાચા હોવા જોઈએ, અથવા તમે સાચા છો માટે મને અનુભવ છે. સ્વતઃ પ્રમાણ તમે સાચા છો, મને જ્યાં સુધી એનો અનુભવ ન જન્મે ત્યાં સુધી જે દોષ હોય દૂર કરો. અનુભવ તો રહેલો જ છે, બંને અનુભવ રહેલો જ છે. એનું અર્થઘટન શું કરવું, એટલે એક અર્થઘટન કે પરસ પ્રમાણ હોય તો પણ આ વાક્ય એ પ્રત્યય તેનો સંવાદ છે કે શિષ્ય કે જે અમાન બરાબર હોવું જોઈએ મારે આપવો છે, કારણ કે મને મુક્ત મળી ગઈ સફળ પ્રવૃત્તિ, આ કંઈ મારે આપવો છે હવે હું સમજ્યો, અથવા જે બધા પ્રતિબંધ હતા દૂર થયા હવે હું સમજ્યો છું. એટલે વાક્ય તો ગુરુનું જ પ્રમાણ છે. હું સંવાદ કરું છું કે મારી સમજ આપના ઉપદેશ પ્રમાણે છે. એટલે પ્રત્યય સંવાદ આગમાર્થે, એટલે સ્વતઃ પ્રામાણ્ય બી આગમાર્થે પ્રત્યય સંવાદ આવશ્યક એવી ભાવના. એટલે સ્વતઃ પ્રમાણ પક્ષે આપણે સ્વીકારીએ તો પણ આ શિષ્યનો સંવાદ જરૂરી છે કે શિષ્ય એ સમજ્યો છે જે તાત્પર્યનું બોધન ગુરુજીએ કરેલું. આઠમી પંક્તિ પ્રતિબંધ નિરાશ ઉપચારણ, એટલે ઉપચાર એટલે ઉપાય દ્વાર તથા જ પ્રતિબંધ નિરાશ દ્વાર, ટૂંકમાં એના પ્રતિબંધ નિરાશ દ્વારા એ તાત્પર્ય સમજ્યો તેથી એ એનો અનુભવ બન્યો. નિશ્ચય હેતુ આને પછી કે તેપનો પાન પર સર્વસ્ય પ્રતિવચન વાક્યસ્ય તાત્પર્ય મુક્ત્વા આ મન્યે વિદિતમ, એ પ્રતિવચન છે, શિષ્ય ઉત્તર છે. તો આટલા બધા આ વાક્યમાં મન્યે વિદિતમ એમાં ભાષ્યકારે શિષ્યસ્ય મીમાંસા વગેરે જે કહ્યું બધું એ શું છે, સર્વસ્ય પ્રતિવચન વાક્યસ્ય તાત્પર્ય મુક્ત્વા. ભાષ્યકારે મન્યે વિદિતમ એ જે પ્રતિવચન હતું ઉત્તર હતો એનું સર્વસ્ય એનું સમગ્ર તાત્પર્ય સમજાવ્યું પ્રત્યયત્ર સંગતિ. એટલે આ તો જ આ માટે એને માટે કહેવામાં આવ્યું છે. તો 53મા પાન પર પહેલી પંક્તિમાં કહે છે ભાષ્ય એવમ હિ સુપરિનિષ્ઠતા વિદ્યા સફળા સ્યાત ન અનિશ્ચિતા એ જ્ઞાન પ્રદર્શિતો ભવતે. એવમ હિ આ પ્રકારે આ રીતે જ સુપરિનિષ્ઠિતા વિદ્યા, સુપરિનિષ્ઠિત કહો સુનિશ્ચિત કહો, એટલે જેનો સારી રીતે નિશ્ચય થવામાં આવ્યો જેમાં કોઈ અજ્ઞાન નથી સંશય નથી
વિપર્યય નથી, એ બધા અવરોધથી રહિતનું જે જ્ઞાન છે એ સુનિશ્ચિત જ્ઞાન છે. તો સફળા એ જ જ્ઞાન છે ને ફળ ઉત્પન્ન કરે, એ પ્રકારનું જ્ઞાન જ મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરે, બીજું કોઈ જ્ઞાન નહીં. સફળા સ્યાત એ પ્રકારે આ પ્રત્યય ત્રણેયનો સંવાદ થાય અને એ રીતે નિશ્ચય આપણું જ્ઞાન છે એ સુનિશ્ચિત બને, એવી વિજ્ઞાન છે એ ફળ ઉત્પન્ન કરે, એ પ્રકારનું જ્ઞાન ફળ ઉત્પન્ન કરે, આ કિસ્સામાં મોક્ષ ઉત્પન્ન કરે. અનિશ્ચિતા, જો વિદ્યા અનિશ્ચિત હોય તો એ ફળ જન્માવે નહીં. એ ન્યાય આ નિયમ છે કે સુનિશ્ચિત જ્ઞાન હોય એ જ ફળ આપે, સુનિશ્ચિત ન હોય એ ફળ ના આપે, આ નિયમ છે. તો શિષ્યના આ પ્રકારના એટલે આ પ્રત્યત્ર સંગતિથી આ નિયમ છે ને એ નિયમનું પણ અહીંયા આગળ પાલન થયું. ન્યાય પ્રદર્શિતો ભવતી, આ બધું તાત્પર્ય અહીં સુધી કર્યું. શેનું? મન્યે વિદિતમ, મન્યે અવિદિતમ, એના ઉત્તર. મન્યે વિદિતમ ઇત્યાદિના હવે પછી છેલ્લા વાક્યમાં કહે છે, મન્યે વિદિતમ ઇતિ પરિનિષ્ઠિત નિશ્ચિત વિજ્ઞાન પ્રતિજ્ઞા હેતુ ઉક્તે. મન્યે વિદિતમ એ શબ્દોમાં પરિનિષ્ઠિત નિશ્ચિત વિજ્ઞાન ભાષ્ય વાંચું છું 53મા પાન પર બીજી પંક્તિમાં કે આ જયારે શિષ્યએ જયારે કહ્યું મન્યે વિદિતમ, એ ત્યારે શું કરું? એ જ્ઞાન પરિનિશ્ચિત નિશ્ચિત વિજ્ઞાન છે, મારું જ્ઞાન છે એ પરિસુનિશ્ચિત છે, એને માટેની પ્રતિજ્ઞા કરી. મન્યે વિદિતમ પ્રતિજ્ઞા કરી, ભગવાન આપે જે ઉપદેશ કર્યો છે નિશ્ચિત જ્ઞાન મારામાં જન્મ્યું છે. એ કઈ રીતે કહ્યું? મન્યે વિદિતમ એ શબ્દોથી. અને પ્રતિજ્ઞા શું કરી? કે હે ભગવાન આપે જે ઉપદેશ કર્યો એનું સુનિશ્ચિત જ્ઞાન મારામાં જન્મ્યું છે. એ કેવી રીતે સુનિશ્ચિત જ્ઞાનની પ્રતિજ્ઞા એને કઈ રીતે વ્યક્ત કરી? મન્યે વિદિતમ એ દ્વારા. એટલે મન્યે વિદિતમ હેતુ છે. ચાલો મને સુનિશ્ચિત જ્ઞાન જન્મ્યું છે એ પ્રતિજ્ઞા માટે. પ્રતિજ્ઞા પછી હેતુ જોઈએ પાછો. પ્રતિજ્ઞા શું છે? આપણા ઉપદેશથી મને સુનિશ્ચિત જ્ઞાન જન્મ્યું છે. કેમ કહે છે ભાઈ? એટલે કહ્યું મન્યે વિદિતમ એ શબ્દો દ્વારા પોતાને સુનિશ્ચિત જ્ઞાન છે એ પ્રગટ કરે છે. એટલે આનંદ મન્યે વિદિતમ ઇતિ એક દેશસ્ય અર્થમ સંગૃહણાતે. તો મન્યે એ છેલ્લું વાક્ય કહ્યું ને, મન્યે વિદિતમ ઇતિ એક દેશસ્ય, મન્યે વિદિતમ આટલો જ અંશ છે ને એનો અર્થ કયો? શું મન્યે વિદિતમ ઇતિ પરિનિશ્ચિત નિશ્ચિત વિજ્ઞાન પ્રતિજ્ઞા હેતુ ઉક્તે. આ કહ્યું ને એ મન્યે વિદિતમનો અર્થ છે સંક્ષેપમાં કહ્યો, જે આગળ વિસ્તારે સમજાવે. એક દેશસ્ય અર્થમ સંગૃહણાતે, મન્યે વિદિતમ એ વાક્યાંશ છે ને એનો અર્થનો સંગ્રહ કર્યો, સંક્ષેપમાં કહ્યો. કઈ રીતે કહ્યો? પરિનિષ્ઠિત નિશ્ચિત વિજ્ઞાન પ્રતિજ્ઞા હેતુ ઉક્તે. એ વાક્યનો આ સંક્ષેપમાં અર્થ કર્યો, જે આગળ વિસ્તારે સમજાવ્યો. છે પ્રશ્ન? હા, શું હેતુ? શું પ્રતિજ્ઞા છે? પરિનિશ્ચિત કે મને નિશ્ચિત વિજ્ઞાન જન્મ્યું છે એવું એણે કહેવું છે. ગુરુજી સમક્ષ આવીને પ્રતિજ્ઞા કરે છે કે ભગવાન મને સુનિશ્ચિત જ્ઞાન જન્મ્યું છે. તો કઈ રીતે નક્કી થાય? મન્યે વિદિતમ એ વાક્યથી એણે હેતુ કયો, કારણ કયું? કે જે આ કારણ છે
એટલે કે મને સુનિશ્ચિત જ્ઞાન જન્મ્યું છે એ પ્રતિજ્ઞા માટે આ વાક્ય છે ને એ કારણ બન્યું, હેતુ બન્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ